હાય ફ્રેન્ડ્સ, કેમેરામેન હસમુખભાઈવાળા સાથે હું હાતિમ રંગવાલા મોરબી સ્ટારની અંદર આપ સૌને વેલકમ કરું છું. દોસ્તો, આપ જેમ જાણો છો કે અમે હંમેશા આપણે અવનવી જગ્યાઓથી પરિચિત કરતા આવ્યા છીએ અને મોરબી સ્ટારનો જે વ્યાપ છે એ ધીરે ધીરે હવે ફેલાઈ રહ્યો છે. તો અત્યારે અમે એક ટૂરમાં નીકળ્યા છીએ અને અત્યારે અમે આવી પહોંચ્યા છીએ સોમનાથ. વહેલી સવારનો સમય છે, અત્યારે સવારના 7:15 વાગ્યા છે. આપ વાતાવરણ જોઈ શકો છો કે વાતાવરણની અંદર જે અત્યારે ધુમ્મસ છે, જેને આપણે દેશી ભાષામાં ઝાકળ કહીએ છીએ, એ અત્યારે તમને અહીંયા નજરે ચડતી હશે. હું અત્યારે જે જગ્યા ઉપર ઊભો છું, આ છે ઉના હાઈવે. આ સીધો ઉના હાઈવે જાય છે અને અત્યારે અમારો જે ઉતારો છે એ અહીંયા મારી આ બાજુ આપ જોઈ શકો છો કે પટેલવાડી આવેલી છે, જે સિસરધામ ઉમિયા મંદિર જે સિસરધામ છે એના દ્વારા અહીંયા જે આ વાડી છે પટેલવાડી એ બનાવવામાં આવી છે. મારી એક્ઝેક્ટ સામે અહીંયા આપણે દરિયો દેખાય છે, સામે દરિયો આવી ગયો છે અહીંયા. તો હવે આપણે પટેલવાડીની અંદરની મુલાકાત કરીએ, તમને બધું બતાવીએ કે અંદર કેવી વ્યવસ્થા છે, શું છે. તો આપ અમારી સાથે જોડાયેલા રહ્યો અને અમારા આ વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરવો. અમારી મોરબી સ્ટાર ચેનલ ઉપર નવા હોવ ને આપે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક આપો ને બને તેટલો શેર કરો. તો આપણે અત્યારે પટેલવાડીની અંદર આવી ગયા છીએ. નામ અહીંયા જોઈ શકો છો આપ, અતિથિ ગૃહ આવેલું છે આ. હા, અતિથિ ગૃહ. શું નામ છે અમારા ઉપર? શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી. શ્રીમતી લાભુબેન ડાયાભાઈ ઉકાણી, એમના તરફથી અતિથિ ગૃહ અહીંયા આપને નજરે પડે છે કે તમારે કંઈ અહીંયા ઉતારવો લેવો હોય તો તમે અહીંયા ઉતરી શકો છો. તમે અહીંયા તમને અતિથિ ગૃહનો લાભ તમે લઈ શકો છો. બહુ મોટો વિશાળ અતિથિ ગૃહ છે એ અહીંયા બનાવવામાં આવેલો છે. બે માળનો છે ભાઈ? હા, જમીન પ્લસ બે માળ છે, ગ્રાઉન્ડ પ્લસ ટુ. તો અત્યારે આપણે આ બધું જે તમે જોવો છો અત્યારે અતિથિ ગૃહનો પાક છે. નીચે ડાઇનિંગ હોલ છે ને, અહીંયા નીચે ડાઇનિંગ હોલ આવેલો છે. ટોયલેટ બ્લોક અલગથી આપેલો છે આખો. અહીંયા ડાઇનિંગ હોલ છે, અહીંયાથી તમને બતાવી આખો ડાઇનિંગ હોલ છે. અતિથિઓ માટે અહીંયા નાસ્તાની ને ભોજનની બધી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આખો ડાઇનિંગ હોલ છે. અહીંયાથી તમને આગળ લઈ જઈએ, અહીંયા સ્પેશિયલ એક ટોયલેટ બ્લોક પણ આપવામાં આવેલો છે. લેડીઝ જેન્ટ્સના અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવેલા છે. પછી જ્યારે બહારથી બસો આવતી હોય છે, હા, અહીંયા હોલ પણ એક બીજો છે. બહારથી જ્યારે બધી બસો આવતી હોય છે એના માટે પકાવવાની વ્યવસ્થા અને એને જમવા માટેની વ્યવસ્થાનો પણ એક અલગથી હોલ બનાવેલો છે, એ પણ અમે આપને બતાવીએ વિડીયોના માધ્યમથી. તો આપ જ્યારે ટૂરમાં નીકળો, આપ સિંગલ પર્સન હોવ તો વાંધો નથી, ને આપ ગ્રુપમાં હોવ આખી બસ સાથે મળીને આપ ટૂરમાં જેમ અમે આવ્યા છીએ એમ તમે આવ્યા હોવ તો પણ તમે અહીંયા આવી અને અહીંયા ઉમિયાધામ, આ જે પટેલવાડી છે, જે સિસર મંદિર ઉમિયાધામ છે એના દ્વારા બનાવવામાં આવેલી છે, ઉના રોડ ઉપર આ વાડી આવેલી છે, તમે અહીંયા આવી અને ભોજન બનાવી શકો છો તમારું. અને તમને હોલ અહીંયા આપવામાં આવે છે, એમાં તમે જમી પણ શકો છો નીચે. તો એ હોલ આપને બતાવીએ અમે હવે. હા, અહીંયા ફોર વ્હીલથી લઈ અને હેવી વ્હીકલ સુધીનું પાર્કિંગ ઝોન પણ અહીંયા બનાવવામાં આવેલું છે. સરસ મજાનું જે ગ્રાઉન્ડ છે એ પણ ઘણું બધું મોટું વિશાળ છે. આહલાદક વાતાવરણ તમને મળે છે અહીંયા. તમે પટેલવાડી ઉપર આવી અને અહીંયા જ્યારે તમે ટૂરમાં નીકળાવો છો, સોમનાથ, જૂનાગઢ આ બધા વિસ્તારની તુલસી શ્યામ, તો તમે અહીંયા ચોક્કસ પટેલવાડીમાં ઉતારો લઈ શકો છો અને અહીંયાનો જે લાભ છે એ જગ્યાનો એ તમે મેળવી શકો છો. તો અહીંયા અંડરગ્રાઉન્ડ જે છે ડાઇનિંગ હોલ, જે ઉતારાઓ, જે યાત્રાળુઓ છે કે જે બસ ભરીને આવતા હોય છે એના માટે આ બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો કે જો અહીંયા આખો આ અંડરગ્રાઉન્ડ હોલ બનાવવામાં આવેલો છે. અહીંયા જમવાનું બનાવી શકો છો અને ભોજન પણ સાથે સાથે અહીંયા તમે લઈ શકો છો. એટલે એક સરસ મજાની જે ફેસિલિટી છે એ અહીંયા પટેલવાડી તરફથી આપવામાં આવી છે. તો આજે અમે આપને આ આખી
જે પટેલવાડી છે એના અહીંયા તમને અત્યારે એની વિઝિટ કરાવી છે. તો અહીંયા અત્યારે તમે વિડીયોમાં જોયું હશે કે અહીંયા અત્યારે ભોજન પણ બનાવવાનું છે, કામ એ ચાલુ હતું. તો અત્યારે દોસ્તો તમે અહીંયા નજર જોવાશો તો કેમેરામેન હસમુખભાઈ વાળાને કહીશ કે ગ્રાઉન્ડમાં અત્યારે પોતે અહીંયા કેમેરો ફેરવશે, તમને અહીંયા પબ્લિકની ભીડ પણ જોવા મળી રહી હશે. સાથે સાથે અમે જે ટૂર લઈને આવ્યા, જે ટૂરમાં અમે આવ્યા છીએ, એ બધા અત્યારે અહીંયા તમને નજરે ચડે છે. અહીંયા ગાર્ડન પણ બનાવેલું છે. શું વાત છે! યસ, ગાર્ડન છે અહીંયા, જોઈ શકો છો આપ. એટલે એક રમણીય વાતાવરણ તમને પટેલવાડીની અંદર મળી રહે છે. સામે દરિયો, દરિયાની સામે જ પટેલવાડી, સરસ મજાનું એક આખું અતિથિગૃહ, ડાઇનિંગ હોલ, ટોયલેટ બ્લોકની વ્યવસ્થાઓ અલગ અલગ. ત્યાર પછી જે યાત્રાળુઓ માટે જે જથ્થાબંધ જે બસો ભરીને આવતા હોય છે એના માટેની વ્યવસ્થાઓ છે, એ સાથે પોતાના રસોઈ લઈને આવ્યા હોય તો અલગ છે. તો તમે ભરપૂર રીતે આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો દોસ્તો. તો અમારી આ પ્રસ્તુતિ આપને કેવી લઈ ગઈ તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો, અને અમારા વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરશો. અમારી ચેનલ ઉપર નવા હોય અને આપે હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને લાઈક આપશો. ફરી પાછા હવે અહીંયાથી અમે જેમ જેમ આગળ જશું બધા સ્થળ ઉપર, એ સ્થળના હવે અમે વિડીયોઝ આપના માટે લાવશું. કારણ કે આખી જે છે અમારી સિરીઝ બનવા જઈ રહી છે, જેમાં સોમનાથ છે, જૂનાગઢ છે, કાગવડ છે, વીરપુર છે, તમામ પ્રકારના જે બધા સ્થળો છે એ અમે આપના માટે અત્યારે કવર કરવાના છીએ. તો આખી જે સિરીઝ છે અમારી સાથે જોડાયેલા રહેશો અને અમને પૂરેપૂરો સપોર્ટ આપશો. ફરી પાછા મળશું, ત્યાં સુધી કેમેરામેન હસમુખભાઈ વાડા, સહયોગી જગદીશભાઈ પરમાર અને મને હાતિમ રંગવાલાને રજા આપશો. આવજો, બાય બાય.